गुड मॉर्निंग एवरीबडी. स्टैंडर्ड 10th चैप्टर नंबर 2 पार्ट 2 आज हम पढ़ेंगे. जैसे लास्ट वीडियो में हमने देखा था कि जो रमजुमीर है वो सेनाएं बजाकर अपना जीवन निर्वाह करता है, बराबर है. यहाँ पर गौरी नाम की जो लड़की है उसकी विदाई प्रसंग में वो सेनाएं बजाने के लिए आया है, बराबर है. आगे पेज नंबर 5 से स्टार्ट करते हैं. तो मीरे सरनाईनी एवी तो रमझट जमावी हती के वरना बाप पण एना रसास्वादमां दाद आपवानुं विसरी गया, एटले के भूली गया. परिणामे गीतो अने ढोल शरणाईनो सारी वार सुधी तासीरोज बोली रह्यो, तासीरोज बोली रह्यो एटले के रमझट चालू ज रही. आखरे ज्यारे वरना बापनो हाथ कोथळीमां गयो ने रमजूना हाथमां पावली पड़ी त्यारे ज एणे पीठ फेरवीने जान आगळ चाली. शरणाईनी सूर एवा वगाड़ी रह्यो हतो के बधा ज એમાં ગુલતાન થઈ ગયા હતા, મશગુલ થઈ ગયા હતા, બરાબર છે. તો વરના જે બાપ છે એ પણ એને જે દાદ આપવાનું છે એ ભૂલી ગયા હતા, બરાબર છે. પરંતુ જ્યારે એમની ખિસ્સામાં હાથ જાય છે, કોથળીમાં હાથ જાય છે અને પાવલી કાઢીને રમજુમીરના હાથમાં પડે છે ત્યારે જ રમજુમીર એ જાનને આગળ જવા દે છે. રમજુની સડાઈએ આખી બજારને જગાડી દીધી હતી. જગાડી દીધી હતી એટલે કે એક નવી સ્ફૂર્તિ લાવી દીધી હતી. કામઠા વેપારીઓ હજાર કામ પડતા મિલીને ઉગલતી જાનને અવલોકવા દુકાનને ઉંમરે આવી ઊભા. કામઠા એટલે કે કામ કરનારા વેપારીઓ હજાર કામ પડતા એટલે કે પોતાના બધા જ કામો પડતા મૂકીને ઉગલતી જાનને અવલોકવા એટલે કે નિરીક્ષણ કરવા, દેખવા માટે એ ઉંમરા ઉપર આવીને ઊભા રહ્યા હતા. આખું સરઘસ અત્યારે જાજવલ્યમાન રંગો વડે સુહાતું હતું. આખું સરઘસ હવે જાન જ્યારે નીકળતી હોય તો કેટલું બધું માણસ હોય, બરાબર છે. તો અને એ જે જાનમાં જે માણસો આવ્યા હોય, જે લગ્ન પ્રસંગમાં આવ્યા હોય એટલે કે નવા નવા કપડાં પહેરેલા હોય, બરાબર છે. આખું સરઘસ અત્યારે નવા નવા રંગો વડે શોભતું હતું. મોખરે રમજુના માથા પર લાલ મદ્રાસી ફેટાના લીરા ઉડતા હતા. મોખરે એટલે કે સૌથી આગળ રમજુમીર હતો, એના માથા ઉપર લાલ મદ્રાસી ફેટો હતો અને એના લીરા એટલે કે જે દોરા જેવા હતા એ ઉડતા હતા. મેઘાઢોલી લીલા રંગનું માથા બાંધણું બાંધેલું, મેઘાઢોલી જે હતો એણે લીલા રંગનું માથા ઉપર બાંધવાનું બાંધણું કપડું બાંધેલું હતું. જાનૈયાઓ અને વેવાઈવાળા તરફથી કંકુના થાપા મારવામાં આવેલા, જાનૈયાઓને વેવાઈવાળાઓ તરફથી કંકુના થાપા મારવામાં આવેલા, તેથી આખો સમૂહ લાલ ભડક લાગતો હતો અને એટલા માટે આખો જે સમૂહ છે એકદમ લાલ લાગતો હતો. હીર ભરતના ઝૂલને સિંગડીઓ વડે શણગારેલા બળદ તો સાવ જુદા જ તરી આવતા હતા, કારણ કે બળદને પણ શણગારવામાં આવ્યા હતા એટલા માટે એ બળદ પણ બિલકુલ અલગ દેખાઈ આવતા હતા. ગાળામાં બેઠેલા વરરાજાનો જરિયન જામો, એના હાથમાંની તલવારનું રંગીન મિયાન તેમજ કન્યાનું પંચરંગી પટોળું એક વિશિષ્ટ રંગ સૃષ્ટિ રચી જતા હતા. તો જે વરરાજા છે એને જરિયન જામો પહેરેલો છે, જરિયન એટલે કે જરી ભરત કરેલો, એના હાથમાં જે તલવારનું રંગીન મિયાન, મિયાન એટલે કે જેમાં તલવાર મૂકવામાં આવે તે, તેમજ કન્યાનું પંચરંગી પટોળું, પટોળું એટલે કે જે જ્યારે લગ્ન થતું હોય ત્યારે જે કન્યા અલગ પ્રકારની જે સાડી પહેરે તેને કહેવાય છે પંચરંગી પટોળું, એક વિશિષ્ટ રંગ સૃષ્ટિ રચી જતા હતા. એમની પાછળ વિદાય ગીતો ગાતી સ્વાગણોના અવનવા પટકુળોમાં તો રંગમેળો જ જોવા મળતો હતો. આડે દિવસે ઉડ ઉડ લાગતી બજારમાં રમજુમીરની શરણાઈએ નવી જ દુનિયા રચી કાઢી હતી. એના સુરની મોહિની એવી હતી કે સાંભળનારને એ મસ્ત બનાવી દે, જે પણ એની શરણાઈ સાંભળે એ મસ્ત બની જાય. એની અસર કાન માટે સીધી હૃદય પર ચોટ મારે ને એ પરિતોષનો નોસો સીધો મગજમાં પહોંચે. એની અસર કાનથી લઈ અને સીધી હૃદય ઉપર ચોટ મારતી હતી અને પરિતોષ એટલે કે સંતોષનો નસો સીધો મગજ ઉપર પહોંચતો હતો, એટલે કે જે પણ સાંભળે એ એકદમ શાંત થઈ જતો હતો. પ્રાકૃતજનોને આ શરણાઈની સુરાવલી સમજાય કે ન સમજાય પણ મંત્રમુગ્ધ બનીને એ ડોલી ઉઠે તો ખરા જ. પ્રાકૃતજનો કે જે આ માણસો છે એમને આ શરણાઈની સુરાવલી એટલે કે શરણાઈના સુર વિશે જાણકારી હોય કે ન હોય, પરંતુ એ મંત્રમુગ્ધ બનીને એના ઉપર ડોલી તો ઉઠે જ. આપણે ઘણી જગ્યાએ જોતા હોય છે કે ભલે કોઈ પણ ભાષામાં ગીત વાગતું હોય પરંતુ એની જે મ્યુઝિક છે, ભલે એના બોલ આપણને ખબર ના પડે પરંતુ એનું જે મ્યુઝિક છે એ મ્યુઝિકના લીધે આપણા હાથ પગ હલવા લાગતા હોય છે, બરાબર છે. તો આગળ ભર બજારે ચોગાનમાં ઊભીને રમજુએ અડાણો ઉપાડ્યો હતો. અડાણો એટલે આ એક રાગનું નામ છે. એ ઉમાદભરી તરજનું બંધારણ ભાગ્યે જ કોઈ લોકો સમજતા.
છતાં એમાં રહેલો આનંદ અને ઉછરંગ તોફાન અને મસ્તી સૌ શ્રોતાઓ માણી રહ્યા હતા. શ્રોતાઓ એટલે કે સાંભળવાવાળા, એ બધા જ એ રમઝમીની શરણાઈના સુર માણી રહ્યા હતા. એમની આંખ સામે તો વાતે વાતમાં છણકા કરતી, આંખમાંથી અગન તણખા વેરતી એટલે કે ગુસ્સો કરતી, ખોટે ખોટા રૂસણા રેટલી એટલે કે રિસાઈ જતી, વળી પાછી પતિના પ્રેમોપચારે રીઝી જતી, અને પાછી પતિના પ્રેમથી એ રીઝી જતી. અજબ નટખટને નખરાળી નવોઢા રમી રહી હતી. નવોઢા એટલે કે નવી પરણેલી સ્ત્રી, એને નવોઢા કહેવાય, બરાબર છે. અભણ રમજુ ડોસા પાસે શબ્દો ન હતા, કેવળ સુર હતા, અને એ સુર વડે જ આવી સૃષ્ટિ ખડી કરી જતો હતો. અભણ રમજુ ડોસા પાસે શબ્દો નહોતા, બોલતો નહોતો, પરંતુ એ પોતાના શરણાઈના સુર દ્વારા આખી આ રંગ સૃષ્ટિ એ તૈયાર કરી દેતો હતો. નમતે બપોરે ઊભી બજારે સાવ શુષ્ક વાતાવરણમાં પણ સાસરીએ સોટતી પતિ મિલનોત્સુક પરિણીતાનું કલ્પના ચિત્ર શ્રોતાની આંખ સામે તરી રહ્યું. નમતી બપોરે એટલે કે બપોર પછીનો સમય, બરાબર છે. સાવ શુષ્ક એટલે કે સૂકા વાતાવરણમાં, નીરસ વાતાવરણમાં સાસરીએ જઈ રહેલી પતિ મિલનોત્સુક, પતિ મિલનોત્સુક એટલે કે પતિને મળવા ઉત્સુક પરિણીતાનું કલ્પના ચિત્ર શ્રોતાની આંખ સામે તરી રહ્યું એટલે કે દેખાઈ રહ્યું હતું. એ આ મેલા ગેલા માણસે સાધ્ય કરેલી સુર શક્તિની જ બલિહારી હતી. એની કોની ખૂબી હતી? તો આ જે શરણાઈના સુર વગાડી રહ્યો છે રમઝુમીર, એની સાધ કરેલી જે શક્તિની જ બલિહારી હતી. હરઘડીએ વધારે ને વધારે ઘૂંટાતા જતા અડાણાના સુરમાં શ્રોતાઓ કરતાંય વધારે તો રમઝુમીર પોતો રમાણ લાગતો હતો. રમાણ એટલે કે લીન લાગતો હતો, મગ્ન લાગતો હતો. એને પણ શરણાઈ વગાડવામાં મજા આવી રહી હતી. આંખ મીચીને ગલોફા ફૂલાવી ફૂલાવીને શરણાઈમાં શ્વાસ રેડતો જતો હતો અને નિર્જીવ વાતને જીવન બનાવતો જતો હતો. આંખો મીચીને ગલોફા એટલે કે આ ગળાના નીચેનો ભાગ, આ ગલોફા, એને ફૂલાવી ફૂલાવીને શરણાઈમાં શ્વાસ રેડતો જતો હતો અને આ નિર્જીવ વાદ એટલે કે શરણાઈને એ જીવંત બનાવતો જતો હતો. ગામ આખું લાંબા અનુભવને પરિણામે જાણતું થઈ ગયેલું કે રમજુ એકવાર એની શરણાઈમાં ફૂંક મારે પછી એને સ્થળ કે સમયનું ભાન ન રહે. આખું ગામ ગામમાં રહેતો હતો એટલા માટે ગામવાળા બધા જ જાણતા હતા કે શરણાઈમાં એકવાર એ ફૂંક મારે પછી એને સ્થળ કે સમયનું ભાન નહોતું રહેતું. માત્ર પરગામથી ગગો પરણાવવા આવેલા તળસી વેવાઈને આ વાતની જાણ નહોતી. માત્ર પરગામથી એટલે કે બીજા ગામથી જે પોતાના દીકરાને પરણાવવા માટે આવેલા હતા એ તળસી વેવાઈને આ વાતની ખબર નહોતી. તેથી તેઓ મીરને દાદના પૈસાનો લાલચું ગણીને પાવલું ફેંકી પછી આગળ વધવાની ઉતાવળ કરી રહ્યા હતા. તળસી વેવાઈને સૂરજ આથમતા પહેલાં પોતાને ગામ સરણોસરે પહોંચી જવાની ઉતાવળ હતી. તળસી વેવાઈને સૂરજ આથમે એટલે કે અંધારું પડી જાય એ પહેલાં પોતાના ગામ સરણોસરે પહોંચી જવાની એમને ઉતાવળ હતી. તેથી શરણાઈવાળાને આદેશ આપી રહ્યા હતા અને એટલા માટે જ તે શરણાઈવાળાને આદેશ આપી રહ્યા હતા, હાલો મીર હાલો, જટ વહેતા થાવ એટલે કે આગળ વધો. પણ અડાણાના સૂરમાં ગળાડૂબ સેલારા લેતા રમજુને આવા આદેશ સાંભળવાની નવરાશ જ ક્યાં હતી? અડાણાના સૂરમાં ગળાડૂબ સેલારા એટલે કે આમથી તેમ ડોલતા રમઝુમીરને આવા આદેશ સાંભળવાની નવરાશ જ ક્યાં હતી? મીર એની શરણાઈમાં સમય બગાડતો જતો હતો ને તળસી વેવાઈને મનમાં ચટપટી ચાલતી હતી, ઉતાવળ થતી હતી. આ ગતિએ રૂપિય ગદને હિસાબે આગળ હાલશું તો સરણોસરે પૂગતા સાંજ પડી જશે ને અંધારે સામયિક કરાવવામાં હોરાજીની કિશન લાઇટ મંગાવવી પડશે. આમ ગતિએ રૂપને હિસાબે એટલે કે ધીરે ધીરે ચાલશું તો શરણોસરા પહોંચતા સાંજ પડી જશે અને અંધારામાં સામયુ કરવું, સામયુ એટલે કે વેલકમ કરવા માટે હોરાજીની કિશન લાઇટો કારણ કે પહેલાંના જમાનામાં લાઇટો નથી એટલા માટે હોરાજીની કિશન લાઇટો મંગાવવી પડશે. મોંઘી દાગપટ્ટીના બિલ ભરવાને બદલે વેવાઈએ આ મુખલીસ મીરને જ પાવલું વધારે દાદ આપીને આગળ વધવાનો પ્રેર્યો. પણ શરણાઈના સૂરમાં ડાબેથી જમણે દોરી રહેલા રમજીને દાદ પેટે ફેંકાતા પૈસા ગણવાની ક્યાં નવરાશ હતી? એટલે કે હોરાજીની જો અંધારું થઈ જશે તો ત્યાં મોંઘી દાટ લાઇટો મંગાવવી પડશે, બરાબર છે. ત્યાં પૈસા ખર્ચવા એના કરતાં આ ગરીબને જ થોડાક પૈસા વધારે આપી અને આગળ વધવા માટે એમણે પ્રેર્યો. પરંતુ રમઝુમીર પોતાના શરણાઈ વગાડવામાં મશગુલ હતો તો જે દાંત પેટે પૈસા ફેંકાતા હતા એની એને ઉઠાવવાની કે ગણવાની નવરાશ જ ક્યાં હતી? મેઘાડેલુએ ધૂળમાંથી સિક્કા વીણી લીધા અને રમજુને કહ્યું, હાલો મીર, હવે હાવ કરો હાવ, એટલે કે ચલો આગળ વધો હવે. પણ આવી સૂચના એ કાને ધરે એમ ક્યાં હતો? પરંતુ આવી સૂચના પણ એ કાનમાં ધરે એવો ક્યાં હતો? આખરે ભૂધરમેરાએ પોતે જ આગળ આવીને રમજુને રીતસરનો હડસેલો મારીને જ સંભળાવ્યો. હડસેલો એટલે કે ધક્કો મારીને સંભળાવ્યો, હવે હાલની જટ હાલની, આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કેદી પાઘરે પહોંચાડીશ.
હવે ચાલ ને જલ્દી તું, અહીંયા ડગલે ને પગલે એટલે કે ઘડીએ ને ઘડીએ તું આમ દાદ લેવા માટે ઊભો રહીશ, તો પાદર કયા દિવસે પહોંચાડીશ, ક્યારે પહોંચાડીશ? મેરાઈને હર્ષલા સાથે ઉગ્ર અવાજ જે ઉસકે રહેલા વેણ કાને પડતા જ મીરને ભાન થયું કે હું અત્યારે ઊભી બજાર બાંધીને ઊભો છું ને મારે તો હજી જાનને ઝાંપા સુધી દોરી જવાની છે. મીરાઈનો જે હડસેલો એટલે કે ધક્કો હતો અને ઉગ્ર એટલે કે ગુસ્સા ભર્યો અવાજ હતો એ રમઝુમેરે સાંભળ્યો ત્યારે એને પોતાને ભાન થયું કે અત્યારે હું આખી બજારને બાંધીને ઊભો છું, એટલે કે બજારના બધા લોકોને બાંધીને ઊભો છું, એટલે કે હું શરણાઈ વગાડી રહ્યો છું અને બધા મારી શરણાઈ સાંભળવા માટે ઊભા રહ્યા છે. મારે તો હજી જાનને ઝાંપા સુધી દોરી જવાની છે. બરાબર છે, તો આ ચેપ્ટર થોડું હાર્ડ છે, તો તમે ભણજો એક વાર નહીં, બે વાર, બે વાર નહીં ત્રણ વાર, અને એવું લાગશે તો હું ફરી પણ આખું આ ચેપ્ટર કરાવીશ. ઓકે.